गारियाधार तालुकाना ठांसा गाम पासे आवेल शेत्रुंजी नदीमां युवक तणાયાના समाचार मळी रह्या छे। मळती माहिती मुजब पालीताणાના 32 વર્ષીય બુધાભાઈ નાનુભાઈ વાઘેલા તણાયાના સમાચાર મળી રહ્યા છે। ગારિયાધારના ઠાસા પાસે આવેલી શેત્રુંજી નદીમાં ટેમ્પો ચાલક શાકભાજી ભરીને જઈ રહ્યા હતા ત્યારે શેત્રુંજી નદીમાં તણાયાના સમાચાર મળી રહ્યા છે। હાલ ભાવનગર મહુવા પાલીતાણા ગારિયાધાર નગરપાલિકા ટીમ નાયબ મામલતદાર તેમજ ગારિયાધાર વહીવટીતંત્ર અને પોલીસ ઘટના સ્થળે હાલ યુવકને બહાર કાઢવા શોધખોળ ચાલુ છે। મારું નામ અંકિત વાઘેલા, તલાટી ગમનથી ઠાસા। મારે 10-11 વાગે માજી સરપંચ શ્રી ધ્રુવભાઈનો ફોન આવ્યો કે ઠાસાથી ખોબાના પોલે આ રીતની ઘટના બની છે કે ટેમ્પાવાળા ભાઈ ડૂબી ગયાની ઘટના બની। એટલે ઘટના સ્થળ પર અમે આવી અને પોલીસ સ્ટાફ, મામલતદારશ્રીનો સ્ટાફ અને પંચાયતને જાણ કરી અને નગરપાલિકાને જાણ કરી અને ફાયર બ્રિગેડ આવેલી છે, એના તરવૈયા આવેલા છે અને સ્થાનિક તરવૈયાની મદદથી અત્યારે શોધખોળ ચાલુ છે અને ભાવનગરની અને મહુવાની તરવૈયાની ટીમ અત્યારે રવાના થઈ ગઈ છે। તો સાહેબ, અત્યારે નગરપાલિકા કે તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજરમાં ખરા કોઈ? એમાં નગરપાલિકામાંથી ફાયર બ્રિગેડના તરવૈયા અને એક કેટલા જમાનો હાજરમાં છે સાહેબ અત્યારે નગરપાલિકા? બે જણા। તો સાહેબ, એના માટે આપ શું કહેશો? એના માટે તેના સ્ટાફથી જે સૂચના આપી હોય એ લોકો હાજર છે, બાકી તો અત્યારે તો કોઈ બીજો કોઈ કર્મચારી હાજર નથી? બીજા નગરપાલિકાના બે છે, બાકી મામલતદાર સ્ટાફ છે, ડ્રાઈવર અને એક એનો તરવૈયા, બરાબર છે? તો બીજું કોઈ હાજર માણસ એવું ને? તો એના ઓફિસમાંથી સૂચના આપી, તો આ સૂચના 11 વાગે આપેલી છે, મામલતદારમાંથી જાણ કરી, તો શું ખરેખર આ લોકોને જાણ નહીં હોય? જાણ તો હશે તેને એવું, તો આ લોકો અત્યાર સુધી નથી આવ્યો, તો એના માટે આપ શું કહેશો? ઓકે સર। રિપોર્ટર ગોપાલ ગુંડલિયા સાથે જેઠુરભાઈ આહિર, ગારિયાધાર।